છોડકાણ કેસમાં એટીએસની તપાસ તો ધમધમાટ શરૂ થયો છે. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયેલા તરલ ભટ્ટના વધુ રિમાન્ડની માંગ કરવામાં આવશે, કારણ કે એટીએસની તપાસમાં તરલ ભટ્ટનો વધુ એક તોડકાંડ સામે આવ્યો છે. તરલ ભટ્ટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ હતા તે દરમિયાન કાંડ થયો હોવાનો ખુલાસો થયો છે. ફ્રેન્ડશીપ કાંડના માસ્ટર માઇન્ડ દીપની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે. ફ્રેન્ડશીપ ક્લબના નામે દીપ એન્ડ કંપનીએ લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હતા. પોલીસે તોડબાજ તરલ ભટ્ટ સામે પુરાવા એકઠા કરવા સઘન તપાસ આદરી છે. સંવાદદાતા અનિતા વધુ વિગતો સાથે જોડાયેલા છે. અનિતા, જૂનાગઢમાં તોડકાંડ કેસમાં એટીએસની તપાસે શરૂ કરી એમાં તરલ ભટ્ટના વધુ રિમાન્ડની માંગ કરવામાં આવશે આજે, કારણ કે વધુ એક તોડકાંડમાં તેમનું નામ સામે આવ્યું છે. જે ખાસો જે પ્રકારે જૂનાગઢ તોડકાંડને કેસને લઈને તપાસનો ધમધમાટ ફરી વખત એટીએસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, કારણ કે જે પ્રકારે એટીએસ તરલ ભટ્ટની પૂછપરછ કર્યા બાદ તેને કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા, પરંતુ એટીએસની તપાસમાં વધુ એક જે તોડકાંડને લઈને ખુલાસો થયો છે. ખાસ તો ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે જયારે તરલ ભટ્ટ ફરજ બજાવતા હતા એ દરમિયાન ભૂતકાળમાં એક ફ્રેન્ડશીપ કાંડ થયો હતો, જેમાં તરલ ભટ્ટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ હતા અને આ ફ્રેન્ડશીપ કાંડ ચર્ચામાં પણ આવ્યો હતો. આ ફ્રેન્ડશીપ કાંડના જે માસ્ટર માઇન્ડ જે દીપ જે છે તેની એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ફ્રેન્ડશીપ ક્લબના ઓથરાઇઝર દીપ એન્ડ કંપનીએ અને તેની પાસેથી મોટી રકમ પડાવી હોવાનું પણ સામે આવ્યું છે. તો ફરી વખત તોડકાંડને લઈને જયારે મુદ્દો સામે આવતા આજે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને ફરી વખત એટીએસ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરશે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા તરલ ભટ્ટની કસ્ટડી મળીને તેને રિમાન્ડને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી અનિતા, આભાર તમામ વિગતો માટે.